જૂનાગઢના ભેસાણમાં આજે બ્રહ્મ સમાજ એકતા મંચ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભદ્ર ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢના ભેસાણમાં બ્રહ્મ સમાજ એકતા મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ અને યુવા સોશિયલ ગ્રુપ દ્વારા ધાર્મિક લાગણી દુભાવનાર અને હલકી માનસિકતા રાખનાર ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જગતગુરુ શંકરાચાર્ય પાસે માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. આ ટિપ્પણીને લઈને બ્રાહ્મણ કે સાધુ સંતો જ નહીં પણ સમગ્ર સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે દુર્વ્યવહાર ભર્યાનું તમામને દુઃખ છે. જો આવું કૃત્ય કરનાર શખ્સ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય જગ્યાએ માફી માંગે, નહીતર અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. હું ગીજુભાઈ બોરીસાગર, ભેસાણ મામલતદાર ઓફિસે આજ રોજ તારીખ 14/7 ના રોજ ભેસાણ બ્રહ્મ સમાજ ભેસાણ બ્રહ્મ સમાજ એકતા મંચ વિશ્વ હિન્દુ પરિષદ RSS બધા હિન્દુ વિશ્વ સેના બ્રહ્મ સેના સહિત આજ આવેદન પત્ર આપવામાં આવે છે કે જે ગોપાલ ઇટાલિયા જે હિન્દુ સમાજ વિશે બ્રહ્મ સમાજ વિશે અશબ્દ ભાષામાં જે ટિપ્પણી કરેલ છે તેની હવે હિન્દુમાં ભાગલા પાડવાની જે વૃત્તિ છે એને અમે અમારો સખત વિરોધ છે. અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. તો ગોપાલ ઇટાલિયા સખત જગતગુરુ શંકરાચાર્યની આજે માફી માંગે એવી અમારી બ્રહ્મ સમાજની માંગણી છે. તો આજરોજ જે અથવા એને સામે યોગ્ય પગલાં લેવામાં આવે તો અમારે આ સમાજને બ્રહ્મ સમાજને બહુ દુઃખ થયું છે. લાગણી માટે આજે અમે આવેદન પત્ર ભેસાણ મામલતદારને આપ્યું. સાહેબ, આજે તમે ગોપાલ ઇટાલિયા રાજકારણમાં જોડાય અને તમે અત્યારે આવેદન આપવા આવેલા છો? હા, આજે ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આવ્યા છે અને એના નામના ભાગલા પાડો અને રાજ કરો એ રીતે આવે છે. એટલે આપ આદમી પાર્ટીમાં તમને વિરોધ છે? આપ આદમી પાર્ટીમાં અમારે જ્યારે વિરોધ નથી. અમારે ગોપાલિયા વ્યક્તિગત સામે કોઈ પણ પાર્ટીનો વિરોધ નથી. ગોપાલ ઇટાલિયાનું જે માનસિકતા છે, જે હિન્દુ સમાજ વિશે, જે બ્રાહ્મણો વિશે, એને જ અમારે વિરોધ છે. અને શંકરાચાર્યની માફી માંગે તો સમસ્ત બ્રહ્મ સમાજ અમે માફ આપી દઈએ. કાસમ હોથીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભેસાણ.